નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આપણે છેલ્લે એકમ ચાર સસલાની પાછળ કૂતરો પાઠ ચલાવી રહ્યા હતા જેમાં આપણે પ્રવૃત્તિ નંબર એકથી માંડીને છ સુધી જોઈ ગયા આજે આપણે પ્રવૃત્તિ નંબર સાતથી આગળ જોઈશું તેની પહેલાં ચાલો ગાઈએ ગીતડું તો બાળકો ક્યુ ગીત ગાવાનું છે જૂતા ડાક્ટર ડૉક્ટર માપો જરા કનાડી તો આ ગીત દરેક બાળકે પોતાના મમ્મી અથવા પપ્પાને ગાઈને સંભળાવવાનું છે હવે પ્રવૃત્તિ નંબર સાત આપણે જોઈએ વાક્ય ચિત્ર વાંચો અને વાક્યોનું અનુલેખન કરો તો અહીં આપેલું પહેલું છે વાક્યચિત્ર છે તો જુદા જુદા વાક્ય દૂધ વિશે આપેલા છે અને એ વાક્યોને જોડતા કપ જેવો આકાર બને છે તેમાં જુદા જુદા વાક્યો છે કે આ મારો કપ છે હું રોજ દૂધ પીવું છું દૂધ મને શક્તિ આપે છે દૂધ પીવો સ્વસ્થ રહો મને હળદરવાળું દૂધ ભાવે શક્તિદાયક દૂધ તો અહીં આપેલા આ બધા વાક્યો છે આપણે બાજુની ખાલી જગ્યામાં લખવાના છે તો પહેલું વાક્ય લખો આ મારો કપ છે હું રોજ દૂધ પીવું છું દૂધ મને શક્તિ આપે છે દૂધ પીવો સ્વસ્થ રહો મને હળદર વાડુ દૂધ ભાવે છે શક્તિદાયક દૂધ હવે અહીં નીચે આપેલા વાક્યો છે તે ઘર વિશેના વાક્ય છે અને એને જોડતા ઘર જેવા આકારનું ચિત્ર બને છે આ બધા વાક્યો છે એ ઘર વિશેના છે મમ્મીનું ઘર પપ્પાનું ઘર નાના મોટા સૌ બધાનું ઘર ઘર તાઢ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે ઘરમાં પરિવારના બધા સભ્યો રહે અમારા ઘરે આવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે રમવાનું જમવાનું વહાલ કરવાની જગ્યા વહાલું મારું ઘર તો આ બધા વાક્ય આપણે બાજુની ખાલી જગ્યામાં લખવાના છે તો પહેલું વાક્ય આપણે લખીએ મમ્મીનું ઘર પપ્પાનું ઘર વાક્ય લખીએ નાના મોટા બધાનું ઘર ત્યાર પછી ઘર તાડ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે ઘરમાં પરિવારના બધા સભ્યો રહે મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે અમારા ઘરે આવવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે રમવાનું જમવાનું વહાલ કરવાની જગ્યા મારું ઘર હવે આપણે પ્રવૃત્તિ નંબર આઠ જોઈએ ખોટા શબ્દ પર ચોરસ ખાનું કરો હવે એમાં આપણે પહેલું વાક્ય છે એ જોઈએ જ્યોર્જ કાળગ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે આપને ખબર છે કાળગ એનો કોઈ અર્થ થતો નથી સાચો શબ્દ છે કાગળ એટલે અહીંયા કાળગ ઉપર ચોરસ ખાનું કરવાનું ત્યાર પછી બીજું જોઈએ દાદા ર કાબીમા ર બાકી માં કોફી પીવે તો કોફી રકાબીમાં પીવાય ર બાકી એનો કોઈ અર્થ થતો નથી એટલા માટે ર બાકી ઉપર ચોરસ ખાનું ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ પેન્સિલથી પેસ્નિલથી લખવું ભૂસી શકાય છે લખેલું ભૂસી શકાય છે તો પેન્સિલ શબ્દ સાચો છે પેસનીલ નહીં એટલે પેશનીલ ઉપર છે એ ચોરસ ખાનું કરવાનું ત્યાર પછી ચોથું જોઈએ તો મેઘાએ લાલ રંગના રગના ફુગ્ગા ફુલાવ્યા તો સાચો શબ્દ છે રંગ એટલે રગ ઉપર આવશે ચોરસ ખાનું ત્યાર પછી આપણે પાંચમું વાક્ય જોઈએ ઝાડને વીંટળાઈ ગયો તો સાચો અર્થ છે અહીંયા સાચો શબ્દ બને છે અઝગર એટલા માટે અગઝર ઉપર ચોરસ ખાનું ત્યાર પછી આપણે છઠ્ઠું વાક્ય જોઈએ વાળ કાપવા વાણંદ વાણંદ પાસે જવું પડે તો સાચો શબ્દ છે વાણંદ એટલા માટે વાળદ એની ઉપર ચોરસ ખાનું ત્યાર પછી સાતમું વાક્ય ફિરદોષ નમૂના પ્રમાણે પ્રણામે કાગળનો પંખો બનાવે બનાવે કે બ તો અહીંયા છે નમૂના પ્રમાણે પ્રમાણે સાચું છે એટલે પ્રણઆમે ઉપર ચોરસ ખાનું અને અહીંયા બનાવે છે એ સાચું છે બ વા ને એ શબ્દ ખોટો છે એટલા માટે અહીંયા ચોરસ ખાનું ત્યાર પછી આપણે આઠમું જોઈએ શ્વાસો શ્વાસ બોલવામાં તકલીફ તકલી ક પડે છે તો અહીંયા શ્વાસો શ્વાસ શબ્દ સાચો છે એટલે અહીંયા ચોરસ ખાનું આવશે અને તકલીફ શબ્દ આ સાચો છે એટલે અહીંયા તકલીક ઉપર ચોરસ ખાનું ત્યાર પછી આપણે નવમું વાક્ય જોઈએ નવમું વાક્ય આપણે જોઈએ અહી અલગ અગલ રંગના કાગળના ટુકડા ચોટાટો કે ચોટાડો તો આપને ખબર છે અલગ શબ્દ આવે અગલ આવે નહીં એટલા માટે છે અગલ ઉપર ચોરસ ખાનું રંગના કાગળના ટુકડા ચોટા ટો ચોટાડો ચોટા ડો એટલે આ વાક શબ્દ સાચો છે એટલે ઉપર ચોરસ ખાનું ત્યાર પછી વાક્ય આપણે જોઈએ જબેલી જલેબી સાથે ફાફડા ફાડફા ખવાય તો સાચો શબ્દ છે જલેબી એટલા માટે જબેલી ઉપર ચોરસ ખાનું ત્યાર પછી ફાફડા સાચો શબ્દ છે એટલે ફા ફા ઉપર ચોરસ ખાનું અગિયારમું જોઈએ મેં ગરમા ગર ગમર ગરમા ગરમ દધું કે દૂધ પીધું તો આપને ખબર છે ગરમા ગરમ શબ્દ સાચો છે ગરમા ગમર નહીં એટલા માટે એની ઉપર ચોરસ ખાનું અને દધુ નો આવે સાચો શબ્દ છે દૂધ એટલા માટે આ દધુ ઉપર ચોરસ ખાનું હવે પ્રવૃત્તિ નંબર નવ આપણે